नमस्कार मित्रों, आज आप धोरण 7 सामाजिक विज्ञान में प्रकरण 16 जातिगत भिन्नता स्वाध्याय शीखीशू। अने मित्रों, सामाजिक विज्ञान अन्य वीडियो नी लिंक डिस्क्रिप्शन में आपी है, तो तमे त्यांथी ए वीडियो जोई शको छो। तो हवे चालो शुरू करिए प्रकरण 16 जातिगत भिन्नता स्वाध्याय, जेमा पहलो प्रश्न छे खाली जग्या पूरो। એમાં પહેલી ખાલી જગ્યા છે જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ખાલી જગ્યામાં જોવા મળે છે। મિત્રો, આમાં જવાબ આવશે ગામડામાં। બીજી ખાલી જગ્યા છે ઈસવીસન 2011માં પ્રતિ 1000 પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ ખાલી જગ્યા હતું, એમાં જવાબ આવશે 940। આગળ છે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। એમાં પહેલો સવાલ છે 12 ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે। જવાબ, પહેલું, ભારતીય સમાજમાં દીકરા દીકરી વચ્ચે કપડાં પહેરવામાં, રમતો રમવામાં, વાહન ચલાવવામાં, ખોરાકની બાબતમાં, હરવા ફરવામાં, આચાર વિચાર અને વ્યવહારમાં, ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વગેરે બાબતોમાં ભેદભાવ અસમાનતા જોવા મળે છે। બીજું, દેશના કેટલાક વિસ્તારોમાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરાવવામાં આવતું નથી। ત્રીજું, છોકરીઓને ઉચ્ચ અભ્યાસક્રમમાં ભણાવવાનું પ્રમાણ ઘણું ઓછું છે। ચોથું, વાલીઓ પોતાની દીકરીને પોતાના ગામ કે વિસ્તારમાંથી બહાર શહેરમાં ભણવા કે નોકરી માટે મોકલવાનું પસંદ કરતા નથી। પાંચમું, આજે પણ કેટલાક સમાજોમાં કન્યાઓને શિક્ષણ આપવા અંગે અનેક તર્ક વિતર્કો પ્રવર્તે છે। આગળ છે સવાલ નંબર 2, ઘરકામોમાં કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે। જવાબ, સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે છોકરાઓ કરતાં છોકરીઓ શારીરિક રીતે ઓછી સક્ષમ હોય છે, તેથી છોકરાઓની તુલનામાં છોકરીઓ પાસે ઘરના કામો વધારે કરાવવામાં આવે છે। જેમ કે છોકરીઓ ઘરની રસોઈ બનાવવામાં મદદ કરે છે, તેઓ નાના ભાઈ કે બહેનને રમાડે છે, તેઓ ઘરની સાફ સફાઈ કરે છે, પાણીના વાસણોમાં પાણી ભરે છે, કપડાં ધોવે છે। છોકરાઓ ઘરના કામો માટે સાયકલ કે અન્ય વાહન ચલાવી શકે છે કે શીખી શકે છે, જ્યારે છોકરીઓને આ માટે સક્ષમ માનવામાં આવતી નથી। હવે જોઈશું સવાલ નંબર 3, રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે। જવાબ, રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં છોકરીઓની સંખ્યા કરતાં છોકરાઓની સંખ્યા વધારે હોય છે। હવે આગળ છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો। પહેલો સવાલ, મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે? જવાબ, મહિલા સશક્તિકરણ માટે સરકાર છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય કરે છે। દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવા સામે સરકાર સ્ત્રી ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવી ગર્ભ પરીક્ષણને કાનૂની ગુનો બનાવ્યો છે। છોકરીઓ વધુમાં વધુ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે એવા પ્રયત્નો સરકાર કરી રહી છે। વધુમાં નારી સશક્તિકરણ માટે સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ ચાલે છે। કન્યાઓની સુરક્ષા અને રક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે। બીજો સવાલ, કયા કયા કામોમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે? જવાબ, દેશના સૈન્યો અને પોલીસ તંત્રમાં મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે। આ ઉપરાંત રાજ્યની વિધાનસભાઓ, સંસદ, પંચાયતી સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાં, ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા મેનેજરો તથા વ્યાવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓમાં પણ મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે। હવે આગળ જોઈશું સવાલ નંબર 3, આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી? જવાબ, આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા। કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓએ એ આંદોલનોમાં જોડાઈ હતી। હવે આગળ જોઈશું પ્રશ્ન નંબર 4, ટૂંકનોટ લખો, જેમાં પહેલી ટૂંકનોટ છે નારી સશક્તિકરણ। જવાબ, છેલ્લા 2 દાયકા દરમિયાન સરકાર દ્વારા નારી સશક્તિકરણ માટે અનેક આયોજનો અને કાર્યક્રમો કરવામાં આવ્યા છે। હાલમાં નારી સશક્તિકરણ માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઘણી યોજનાઓ અમલમાં છે। ઈસવીસન 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ માટે રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી હતી। આ નીતિ મુજબ મહિલાઓને સ્વાવલંબી બનાવવા, પશુપાલન, ઉદ્યોગો અને અન્ય સાહસો માટે આર્થિક મદદ આપવામાં આવે છે।
આ ઉપરાંત સરકારી યોજનાઓ અને જાહેર સંસ્થાઓ પણ મહિલાઓને પગભર થવામાં મદદ કરે છે। મહિલાઓને સામાજિક કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે। ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતો સ્થપાઈ છે। મહિલાઓને જાતીય સતામણી ન થાય તેને તેઓ સ્વતંત્ર રીતે નોકરી વ્યવસાય કે કામકાજ કરી શકે તે હેતુથી સરકારે કાયદો બનાવી તેમને સુરક્ષા બક્ષી છે। હવે આગળ જોઈશું ટૂંક નોટ નંબર 2, ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા। જવાબ, ભારતના બંધારણે 6-14 વર્ષની ઉંમરના દેશના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે। વળી આજના સમયમાં છોકરા છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે। આમ છતાં રૂઢિગત માન્યતાને લીધે દેશના કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર ભોગવવામાં કેટલીક અગવડો વેઠવી પડે છે। વાલીઓ તેમને પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરાવતા નથી। સમાજમાં પ્રવર્તતો આ ભેદભાવ બાળ લગ્ન જેવા કુરિવાજને પ્રોત્સાહન આપે છે। બાળ લગ્નને લીધે મુખ્યત્વે કન્યાઓ શિક્ષણમાં પ્રગતિ સાધી શકતી નથી। સરકાર દરેક સ્તરે કન્યાઓને મફત શિક્ષણ અને વિશેષ સગવડો આપી રહી છે। આમ છતાં વાલીઓ પોતાની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવામાં કચવાટ કરે છે। છેલ્લા 2 દાયકાથી સરકાર કન્યાઓ પ્રાથમિક શિક્ષણ પૂરું કરે એ માટે પ્રયત્ન કરે છે। છતાં આજે કેટલાક સમાજમાં કન્યાઓને શિક્ષણ આપવા અંગે અનેક પ્રશ્નો સામે આવતા હોય છે। દીકરીને પોતાના ગામમાંથી બહાર ભણવા મોકલવા વાલીઓ તૈયાર હોતા નથી। નોકરી માટે પણ તેને શહેરમાં મોકલવાને બદલે તેઓ પોતાના વિસ્તારમાં જ નોકરી કરાવવાનું પસંદ કરે છે। તો મિત્રો, અહીં આપણું પ્રકરણ 16 સ્વાધ્યાય પૂર્ણ થાય છે। આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે। તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહાળ્યો તે બદલ તમારો આભાર।